પાલનપુરમાં ગત રાત્રે 2 કલાકમાં અંદાજે 4 ઇંચ વરસાદ ખાબકતા પાલનપુરના અનેક રહેણાંક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. ત્યારે પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર રહ્યો હતો. પાલનપુર આબુ રોડ પર નેશનલ હાઈવેની સમસ્યા 10 વર્ષથી યથાવત છે. આ સમસ્યાનો હલ થતો નથી. 2 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. લોકોને ધંધા રોજગાર અને વાહન વ્યવહારમાં પણ તકલીફ પડે છે. હવે લોકોની માંગણી છે કે રોડનું લેવલ ઊંચું કરી અને વરસાદી પાણીના નિકાલ થાય. પાલનપુરમાં ભારે વરસાદ પડવાથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા, જેમાં વૃંદાવન સોસાયટીના રહેણાંક મકાનમાં પાણી ફરી વળ્યા હતા, જેથી મકાનમાં પડેલ અનાજ સહિત ઘર વખરીને મોટું નુકસાન થયું હતું. અચાનક ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચોમાસા દરમિયાન વર્ષોથી વરસાદી પાણીની સમસ્યાથી પીડાતા લોકોએ કેમેરા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વરસાદ આવે છે અને અમારી બધાની ઊંઘ ઉડી જાય છે. ક્યારે શું થશે એ કંઈ કહેવાતું નથી, કારણ કે સરકારને પડી નથી અને સાથે નગરપાલિકાને પડી નથી. આજુ આ બાજુનો જે ઢોળાવ છે એ થેટ ત્યાંથી લઈને આઈટીઆઈથી લઈને એ પાણી આ બાજુ આવે છે, એટલે પાણીનો પ્રવાહ અહીંયા વધી રહ્યો છે. શરૂઆતમાં લક્ષ્મીવીરાનું પાણી પહેલી બાજુ જતું હતું, એ લક્ષ્મીવીરાનું પાણી પણ અહીંયા વાળી નાખવામાં આવ્યું છે. એમાં 2017-18માં આ પાણી વાળ્યું હતું. 2017માં પણ પાણી આવ્યું ત્યારે રજૂઆત કરી. 2018થી ફરી પાછું અમે નવેસરથી લડત ચાલુ કરી કે ભાઈ એમનું પાણી જે છે તમે બારોબાર લઈ અને લડબીમાં સીધે સીધું નાખી દો, પણ એમાંથી એ કાર્યવાહી કોઈ કરવામાં આવી નહીં. છેલ્લે એ રજૂઆત કર્યા પછી અમે તમામ વિભાગોને મૂકી, કલેક્ટરશ્રીએ પણ પ્રાદેશિક કમિશનરને લખ્યું, પણ પ્રાદેશિક કમિશનની વાત પણ સીઓના મગજમાં આવતી નથી અને એ કોઈ એનો કાર્યવાહી કરી રહી. આ બાજુ આ આરએનબીએ આ કામ કરવાનું છે, પણ આરએનબીવાળા પણ એ જોવા માટે આવ્યા નથી અને કશું જ કામ કરવામાં આવતું નથી. પરિણામે શું થાય છે કે દરેક ઘરોમાં આજે આ 4 ઇંચ વરસાદ પડવાના કારણે દરેક ઘરોની અંદર આજુબાજુ 1-1 ફૂટ 1.5 ફૂટ 2 ફૂટ પાણી ઘૂસી ગયા છે. મારા ઘરમાં પણ આટલી ઊંચાઈ હોવા છતાં મારા ઘરમાં પણ પાણી આવી ગયું હતું અને ભરેલું પાણી સતત રહ્યું. લગભગ 1.5 કલાક પછી પાણી ઉતર્યું. થયું છે એવું કે વરસાદી પાણીની જે ગટર છે એમાં પાઇપલાઇન છે એમાં ગટરના પાણી નાખી દેવામાં આવ્યા છે, એટલે અંદર આખો મળ અને કાદવ જામી ગયો છે, એટલે ભરાઈ ગયું છે. જ્યાં સુધી એને સાફ કરવામાં ન આવે ત્યાં સુધી આ પ્રશ્ન 4 ઇંચ કે 3 ઇંચ વરસાદ પડશે તો પણ બધા આખી સોસાયટીને નડતરરૂપ છે. એટલે આ વહેલાવહેલી તકે જો એ સફાઈ કરવામાં આવે અથવા વહેલાવહેલી તકે ધ્યાન આપવામાં આવે તો જ આ કામ થઈ શકે એમ છે. ઇલેક્શન આવે છે ત્યારે બધા વાયદાઓ આપવામાં આવે છે, પણ એ વાયદાઓ કોઈ પૂરા કરવામાં આવ્યા નથી અને અત્યારે એના પછી કોઈ કોર્પોરેટર અહીં સુધી આ જોવા માટે પણ કોઈ કોર્પોરેટર આવ્યો નથી. ખુદ માનો કે તમે પત્રકારશ્રીઓ આવી ગયા, જોયા આજુબાજુ, એમને બધે ફર્યા, પણ એમને કોઈ જગ્યાએ કોઈ કોર્પોરેટર દેખાતો નથી. નગરપાલિકા ફક્ત વહીવટ કરવામાં માને છે, પણ એ પણ કયો વહીવટ કરે છે તો કંઈ સમજ પડતી નથી. એ તો જ્યારે પ્રજા જાગે છે ત્યારે એની ખબર પડશે. રાત્રે વરસાદ 2 થી 4 વાગ્યાના ગાળામાં જે 2 કલાક વરસાદ વરસ્યો એમાં જે વૃંદાવન સોસાયટી છે અહીંયા એસબીપુરા ફાટક પહેલાં, તો એ સોસાયટીમાં અમારા ઘરમાં 2 ફૂટ ઉપર પાણી ચડી ગયું હતું. અમે 2-3 કલાક મોટર ચાલુ રાખી ત્યારે એ ઘરમાંથી પાણી 2 કલાક બહાર કાઢ્યા મોટર ચાલુ રાખીને, ત્યારે નિકાલ થયો છે. હજુ સુધી સાફ સફાઈનું ને બધું કામ ચાલુ છે. અમે સવારે ડિઝાસ્ટરની ટીમનો કોન્ટેક કર્યો પણ વહીવટીતંત્ર કે કોઈ આવેલ નથી. અને જે ચોમાસાની અગમચેતીના પગલારૂપે જે નાળા સાફ સફાઈની કે જે નગરપાલિકાની કામગીરી કરવાની આવે એ બિલકુલ થયેલ નથી. તો સરકારને અને વહીવટીતંત્રને જાણ કરવાની કે જે ચોમાસું હજી તો આ વરસાદની પહેલી એલી જ છે, બરાબર જૂન મહિનો એટલે કે ચોમાસાનું આગમન જ કહેવાય, તો આ હાલત થાય તો ચોમાસા ભર સિઝનમાં શું પરિસ્થિતિ આ સોસાયટીની થશે, એ બાબતે વહીવટીતંત્રે અને સરકારે નાળાની સાફ સફાઈ કરી અને એ બધું મદદરૂપ થવું જરૂરી છે. આજે રાત્રે જે વરસાદ આવ્યો લગભગ 2.5 કલાકમાં અમારા ઘરોમાં પાણી અંદર આવી ગયું. 2.5 કલાકમાં તો 3-3 ફૂટ પાણી ઘરમાં આવી ગયું. અમારે સામાન ખસાડવાની અમને ટાઈમ મળ્યો નહીં, બધો સામાન ખરાબ થઈ ગયો ઘરમાં. સ્કૂટર, એક્ટિવા, ગાડી બધું પાણીમાં હતું. અમારે ખૂબ જ નુકસાન થયું.
અમને મારા પપ્પા મમ્મી બે ઉંમર લાયક એમને અમે માંડ પાણીમાંથી ચડાવીને ઉપર લઈ ગયા માંડ પાણીમાંથી પાણી હજી અમે સાફ કરીએ છીએ ઘરમાં 20 વર્ષથી આ છેલ્લો આનો કોઈ નિકાલ નથી નગરપાલિકા કશું કરતી નથી 20 વર્ષથી અમારા ઘરમાં દર સાલ આ રીતે પાણી આવે છે દર સાલ નુકસાન થાય છે પણ નગરપાલિકા હવે મીડિયા સિવાય અમારા પાસે કશું નથી કે મીડિયા અમને કદાચ બચાવે મીડિયા કશું કરશે તો જ નગરપાલિકા જાગશે બાકી તો અમારે બીજો કોઈ અમારા પાસે કોઈ વિકલ્પ જ નથી બસ એટલું જ કહેવું છે કંઈક કરો જેથી આ નિકાલ થાય ને અમે અહીંયા શાંતિથી જીવી શકીએ જો અમે આ વખતે રાત્રે મમ્મી પપ્પાને લઈ જવામાં થોડા બી લેટ પડ્યા હોત તો કદાચ એ બી ડૂબી જતા કેમ કે એ તો ચાલી નહીં શકતા માંડ અમે ઉપર ચડાય ગાડીઓ તો ખસાડીએ અમે ગાડીઓ લઈએ કે એમને લઈએ સામાન કરીએ 5 મિનિટનો ટાઈમ નહીં મળતો પાણી આવે તારે પાલનપુરમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત છે દર ચોમાસામાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે પરંતુ વરસાદી પાણીની સમસ્યાનો કોઈ પણ નિકાલ આજ દિન સુધી આવ્યો નથી પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલ સ્ટેટ બેંક સોસાયટીમાં પાણી ફરી વળતા માલસામાનને લાખોનું નુકસાન થયું હતું આ વિસ્તારમાં રહેતા જયંતિભાઈ દરજીના ઘરમાં વરસાદી પાણી ફરી વળતા લગ્ન પ્રસંગે મામેરા માટે લાવેલી સાડી સહિત ચીજવસ્તુઓનું 1.5 લાખથી વધુ નુકસાન થયું છે રાત્રે વરસાદ પડ્યો બરોબર અમને મારે મમેર્યું હતું એમના લુગડા લગભગ 1.5-2 લાખ રૂપિયાના વરેલા તો બધા પાણીમાં જતા રહ્યા છે બરોબર ને આખા ઘરમાં ચારે રૂમોમાં પાણી જ પાણી જેઠાને પાણી થઈ ગયું હતું બરોબર અને લગભગ 3 વર્ષથી હું ભાડે રહું તો એનો કોઈ નિકાલ થતો નથી પાણીનો બરોબર તો મારે નુકસાન પડ્યું મને ગુણ પડે હું ગરીબ માણસ છું બરોબર કેટલું પાણી ભરાયું ઘરમાં ઢેચણથી થોડું થોડું નેચું પાણી હતું ત્યાં ચારે રૂમની અંદર બરોબર નુકસાન તો લગભગ 1.5-2 લાખનું થયું છે બધું થઈને હા અને અનાજ ગવે લગભગ 4-5 પોચમણ જેવા ગવે બગડી જાય છે તો આજ વિસ્તારમાં દર ચોમાસાની સિઝનમાં વારંવાર વરસાદી પાણી ઘરમાં ટીચણસમાં પાણી ભરાતા લોકોને ઘરને છોડીને બીજે વસવાટ કરવાની નોબત આવી હતી જેથી સ્થાનિક લોકોએ પાલિકા તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો પાલનપુર સ્ટેટ બેંક સોસાયટી હાઈવે શાળા રહું છું અચાનક રાત્રે પાણી આવ્યું પાણી ઘરમાં ફરી વળ્યું હતું અમારા દુશ્મન ગૌ લીધેલા હતા અને બીજી ઘર સામગ્રી બધી બગડી તાત્કાલિક મારે પાણીનો નિકાલ કરવા માટે તાત્કાલિક ઘર બદલવું પડી છે અને આજે મને બહુ જ નુકસાન થયું છે આજે પાણી કોઈ પાણી માટે કોઈ નિકાલ થાય કોઈ વ્યવસ્થા થાય એવું સરકાર કરે તો સારું કેટલા સમયથી આ પ્રશ્ન છેલ્લા 3 વર્ષથી છે હા અમારી સોસાયટી સ્ટેટ બેંક એ વેવેટની પાછળ આવેલી છે તો અહીંયા પાણીનો પ્રશ્ન ઘણા વર્ષોથી છે આમાં જે રોડ બનાવ્યો છે એ રોડ આગળની સાઈડે જે દક્ષિણ બાજુ ઊંચો બનાવે છે જ્યારે અમારી સાઈડે નીચો બનાવે છે એટલે વરસાદનું પાણી છે એ પાણી ઘરોમાં ભરાય છે આ તાજેતરમાં રાત્રે જે વરસાદ આવ્યો એ વરસાદના લીધે બાજુના જે ઘરમાં એ પણ એમને પાણી અને ઘઉં છે બીજું છે ઘર વખરી છે બદલી ગઈ એટલે તાત્કાલિક એ લોકો ઘર ખાલી કર્યું બાજુમાં જે એક ભાઈ છે એમને લગભગ ઘણું નુકસાન થયું એમને હાલ જુઓ તો એમના ગોદડા છે લગભગ 25-30 હજારની સાડીઓ અનાજ બધું પલળી ગયું અને ઘરમાં પછી દરેક અમારા જે આખી લાઈન છે એ લાઈનમાં બધું પાણી ગંદુ પાણી પહોંચી ગયું છે હાલ એવી પરિસ્થિતિ કાદવ અને વરસાદનું પાણી હાલ પણ અહીંયા છે ખસી શકે એમ છે નહીં સ્ટેટ બેંક સોસાયટીમાં પાણીની સમસ્યા 10-15 વર્ષથી અતિશય છે ઘણા સમય સુધી નગરપાલિકાને કેટલી રજૂઆત કરી છતાં આનો કોઈ પર્ટિક્યુલર નિકાલ છે જ નહીં જ્યારે વોટ માગવાનું હોય ત્યારે આમ કરીશું તેમ કરીશું પણ જ્યારે સમય આવે ત્યારે કોઈ કરતું નથી અત્યારે પણ અતિશય સમસ્યા છે ઘરોમાં પાણી ઘૂસી ગયા પણ છતાંય કોઈ હજી નિરાકરણ નથી કે નથી કોઈ આરોગ્ય ખાતાવાળા આવ્યા કોઈ કર્યું નથી કોઈ જોવા પણ આવ્યું નથી અને વોટ માગવા હોય ત્યારે તરત ને તરત હેડે આવે પાલનપુર પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર હોય છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે ભારે વરસાદના લીધે આબુ હાઈવે પર આવેલ કૈલાસનગર સોસાયટી બેટમાં ફેરવાઈ હતી પાલનપુર શહેરમાં અંદરના વિસ્તારમાં કોલેજ કમ્પાઉન્ડ અને બીજેશ્વર કોલોનીમાં પણ વરસાદી પાણી ભરાયા હતા લોકોના ઘરોમાં પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા અને પાલિકા તંત્રના પ્રી મોન્સૂન પ્લાનના ધજિયા ઉડ્યા હતા
પાલિકા તંત્ર પ્રી મોન્સૂન પ્લાનના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરે છે, પણ આજે મેઘરાજાની ધમાકેદાર આગમનને પાલિકાની પોલ ખોલી દીધી છે. હજી પણ વરસાદી પાણીના નિકાલ માટેના નાળાઓ ચોકઅપ હોવાની ફરિયાદો વચ્ચે વરસાદી પાણી લોકોના ઘરમાં ફરી વળ્યા છે, જેથી પાલિકાના પોકળ દાવા ઉગાડા પડી ગયા છે.